हेलो फ्रेंड्स, वेलकम टू स्काई लिमिट इंस्टीट्यूट यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आवनारी सरकारी भर्ती जेवी के टेट वन, टेट टू अने टाट माटे स्पेशल शिक्षण अधिनियम 1947। तो आज टॉपिक है आप शिक्षण अधिनियम 1947 नो। तो चलो विद्यार्थी मित्रों, आज आप वीडियो स्टार्ट करिए। आ वीडियो की अंदर मोस्ट आईएमपी प्रश्नों है कि जो अवश्य पूछाई सके एवं। ईस्वीसન 1947 નો ગુજરાત અધિનિયમ નંબર 61 શિક્ષણના સંદર્ભમાં કયા નામે ઓળખાય છે? તો કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના નામે। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં ગુજરાત સરકારે સૌપ્રથમ ક્યારે સુધારો કર્યો? તો કે ઈસ્વીસન 1960માં। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રમાણે વહીવટી અધિકારી એટલે કઈ કલમ હેઠળ નિમાયેલો અધિકારી? તો કે કલમ 21 અથવા 22 કલમ હેઠળ નિમાયેલો અધિકારી। જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર એટલે તો કે ફરજિયાત શિક્ષણ વિસ્તાર। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવે છે? તો કે કલમ 3 હેઠળ। અધિનિયમ 1947ની જોગવાઈ અનુસાર સ્કૂલ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હોય છે? તો કે 12 થી 16। જિલ્લા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્યો પૈકી કેટલા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે? તો કે 2 કે 3 સભ્યોની। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ઈસવીસન 1963 પહેલાં જિલ્લાની માન્ય પ્રાથમિક શાળાઓ ઉપર કોનું નિયંત્રણ રહેતું? તો કે જિલ્લા સ્કૂલ બોર્ડનું। જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નામે। જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો કે 16 સભ્યો। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર બોર્ડ એટલે તો કે જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કેટલા સ્થાપના પહેલાં કયા વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના થઈ હતી? તો કે અધિકૃત નગરપાલિકાના દરેક વિસ્તારમાં। કયા વર્ષના કાયદા સુસંગતીકરણ હુકમથી ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં પ્રાંતિક શબ્દને સ્થાને રાજ્ય શબ્દ મુકાય છે? તો કે ઈસવીસન 1950। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રમાણે બાળક એટલે તો કે 6 થી 14 વર્ષની વયનો છોકરો કે છોકરી। જિલ્લા શિક્ષણ સમિતિનો વડો કયા નામે ઓળખાય છે? તો કે અધ્યક્ષ। જિલ્લા શિક્ષણ સમિતિમાં રાજ્ય સરકાર વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો કે 3 સભ્યોની। જિલ્લામાં ખાનગી ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી આપવાનો અધિકાર કોને છે? તો કે પ્રાથમિક શિક્ષણ નિયામકને। પ્રાથમિક શિક્ષણના દરેક વહીવટી અધિકારી ભારતના ફોજદારી ધારાની કઈ કલમ અંતર્ગત સમાજસેવક ગણાય છે? તો કે કલમ 21 હેઠળ। આગળનો પ્રશ્ન જોઈએ કે જિલ્લા શિક્ષણ સમિતિની ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા તપાસ અંગેની કાર્યરીતિ કઈ કલમ અંતર્ગત થાય છે? તો કે કલમ 6 અંતર્ગત। જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય થયા પછીની ગેરલાયકાતો દર્શાવવાથી કલમ કઈ છે? તો કે કલમ 7। દુર્વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યને હોદ્દા ઉપરથી દૂર કરવાની કાર્યવાહી કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? તો કે કલમ 9 અંતર્ગત। જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના તમામ સભ્યોમાંથી કેટલા સભ્યોની ટકાવાળી ભલામણથી દુર્વર્તન બદલ સભ્યને હોદ્દા પરથી દૂર કરી શકાય? તો કે 2 થી 3। જિલ્લા સ્કૂલ બોર્ડ કઈ કલમની જોગવાઈ પ્રમાણે સલાહકાર સમિતિની રચના કરી શકે છે? તો કે કલમ 15 મુજબ। મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો કઈ કલમમાં સમાવેશ થયેલ છે? તો કે કલમ 18। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કઈ કલમ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા અપાય છે? તો કે 40 ખ મુજબ।
ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ વહીવટી અધિકારીઓની નિમણૂક બાબતની છે? તો કે કલમ 48. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કલમ 40(6) કઈ બાબતને લગતી છે? તો કે પ્રાથમિક શિક્ષણ ટ્રિબ્યુનલ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ સ્ટાફ પસંદગી સમિતિ બાબતની છે? તો કે કલમ 25. મધ્યાહન ભોજન યોજનાના કેળવણી નિરીક્ષક કોની સત્તા હેઠળ પોતાની ફરજ બજાવે છે? તો કે મામલતદારની હેઠળ. ડીપીઈઓનું પૂરું નામ શું છે? તો કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર. માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની સીધા પગાર યોજના હેઠળ ક્યાંથી પગાર આપવામાં આવે છે? તો કે માન્ય ચાર્ટેડ એકાઉન્ટન્ટના દ્વારા. જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોની કેજ્યુઅલ એટલે કે કિરકોલ સિવાયની રજાઓ કોણ મંજૂર કરે છે? તો કે તાલુકા કેળવણી નિરીક્ષક. તાલુકા કેળવણી નિરીક્ષક કોના માર્ગદર્શન હેઠળ કામ કરે છે? તો કે તાલુકા વિકાસ અધિકારી હેઠળ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ વહીવટી અધિકારોની સમાજ સેવક ગણાય છે? તો કે કલમ 37 હેઠળ. આગળ જોઈએ તો કે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એ શું છે? તો કે ન્યૂનતમ અધ્યયનનો નવો અભિગમ છે. નિયમાનુસાર કયા ધોરણના વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય આપી શકાય નહીં? તો કે ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેની છે? તો કે કલમ 24. પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેની જરૂરી સૂચનાઓ આપવાની સત્તા કોને છે? તો કે શિક્ષણ નિયામકને. જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક કેટલા વર્ષ સુધી રેકોર્ડમાં સાચવી રાખવું જરૂરી છે? તો કે 5 વર્ષ સુધી. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કલમ 58 હેઠળ રચાયેલું બોર્ડ એટલે? તો કે પ્રાથમિક શિક્ષણ બોર્ડ. પ્રાથમિક શાળાઓમાં લઘુત્તમ અધ્યયન કક્ષામાં કયા શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? તો કે ક્ષમતા. જિલ્લા સ્કૂલ બોર્ડ સુચાર સંચાલન માટે કેટલા સમયગાળામાં બોર્ડની સભા મળવી જોઈએ? તો કે 2 મહિને 1 વાર. શિક્ષણની કોર્ટ ટ્રિબ્યુનલનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં. પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક યોજના કયા વર્ષના ઠરાવથી અમલી બની? તો કે 11-6-1998થી. પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ષ દરમિયાન કેટલી અર્ધ પગારી રજાઓ મળે છે? તો કે 20. શિક્ષક તરીકે રાજીનામું આપવા ઈચ્છતા શિક્ષકે કેટલા મહિના અગાઉ ખાતાના વડાને જાણ કરવી જોઈએ? તો કે 3 મહિના અગાઉ. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ અભિગમ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કયા વર્ષથી અમલીમાં આવ્યો? તો કે જૂન 1995થી. અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને કેટલા હપ્તા ગ્રાન્ટ આપવામાં આવે છે? તો કે 3. CRC એટલે શું? તો કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને નિયમો આપવાની સત્તા પ્રાપ્ત થઈ છે? તો કે કલમ 63. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવે છે? તો કે કલમ 58. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં નિયંત્રણ અંગેનું પ્રકરણ કયું છે? તો કે પ્રકરણ 9. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ 46 કઈ બાબતને લગતું છે? તો કે પ્રોવિડન્ટ ફંડ. અધિનિયમ 1947ની કઈ કલમ કચ્છ જિલ્લાને લાગે વળગે છે તેટલા પૂરતા જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખોનો અર્થ કરવા સંબંધી છે? તો કે કલમ 71.